વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જવાના છે ત્યારે આ પહેલા અમેરિકાએ મોટું પગલું લીધું છે. અમેરિકામાં દિવાળી પર સરકારી રજા જાહેર કરવા માટે યુએસ કોંગ્રેસમાં વિધેયક રજૂ કરાયું. અમેરિકાની સાંસદ ગ્રેસ મેંગે શુક્રવારે પ્રતિનિધિ સભામાં દિવાળી દિવસે વિધેયક રજૂ કર્યું. તેમના આ પગલાનું દેશભરના વિવિધ સમુદાયે સ્વાગત કર્યું. જો દિવાળી દિવસ વિધેયક પાસ થઈ જશે તો રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાયદો બની જશે અને અમેરિકામાં દિવાળી 12મી સંઘીય રજા થઈ જશે. રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં હવામાન પલટાયું. વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ થયો. દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દિલ્હી, લોની, દેહાત, હિડન એએફ સ્ટેશન, બહાદુરગઢ, ગાઝિયાબાદ, ઇન્દરપુરમ, છપરૌલીના આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસ્યો અને 40-70 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 મે સુધી દિલ્હી એનસીઆરમાં ગરમીથી રાહત રહેશે. મહત્તમ તાપમાન 35-38 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. તો પશ્ચિમી હિમાલય ક્ષેત્રો પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2-3 દિવસ સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને દેશ છોડવા પર રોક લગાવવાને લઈને શાસકો પર નિશાન સાધ્યું. ઇમરાન ખાને કહ્યું કે વિદેશ ભાગવાનો કોઈ ઇરાદો નથી, મારી વિદેશમાં નથી કોઈ સંપત્તિ કે નથી કોઈ કારોબાર કે નથી કોઈ બેંક એકાઉન્ટ. ઇમરાન ખાને ટ્વિટર પર લખ્યું કે હું ઈસીએલ પર માનું છું, નામ નાખવા માટે સરકારને ધન્યવાદ આપું છું, કેમ કે મારી વિદેશ યાત્રાની કોઈ યોજના નથી. જો મને રજાઓ ગાળવાની તક મળે છે તો હું આપણા ઉત્તરી પહાડોમાં જઈશ, જે મને ગમતી જગ્યા છે. મહત્વનું છે કે પાકિસ્તાન સરકારે ઇમરાન ખાન, તેની પત્ની બુશરા બીબી અને પીટીઆઈના અન્ય નેતાઓને કથિત રીતે દેશ છોડવા પર રોક લગાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ દિવસે ને દિવસે વધી રહી છે. નવા સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરનાર સીએમ કેજરીવાલ હવે નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે. આ માટે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે લોકો પૂછે છે કે જો વડાપ્રધાન સુપ્રીમ કોર્ટનું પાલન નહીં કરે તો લોકો ન્યાય માટે ક્યાં જશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ સંમેલન યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કોન્કલેવ શનિવાર આખો દિવસ ચાલવાનો છે, જેમાં 3 બ્રેકઆઉટ સત્રો હશે. કોન્કલેવમાં સમાજના મહાનુભાવો, બોલીવુડ સ્ટાર્સ વગેરે ભાગ લેશે, જેનું ઉદઘાટન માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર કરશે. કોન્કલેવમાં સરકારના 9 વર્ષની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવશે. કોન્કલેવનું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કરવામાં આવશે, જેમાં મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અન્ય મહાનુભાવો ભાગ લેશે. ભાજપ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. અઠ્યાવીસ મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવાના છે, ત્યારે નવા સંસદ ભવનનો અંદરનો અદભુત વીડિયો સામે આવ્યો. નવી સંસદ ભવનને અનોખી રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેના વીડિયો સામે આવ્યો છે. નવા સંસદ ભવનમાં મુલાકાતીઓ માટે 336 લોકોની ક્ષમતાવાળી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સત્ર દરમિયાન 1227થી વધુ સાંસદો એક સાથે બેસી શકે તેના માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. અઠ્યાવીસ મેના રોજ પ્રધાનમંત્રી મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે. આ ખાસ પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરાશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે સંસદ ભવનના ઉદઘાટનને યાદગાર બનાવવા 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવાનું નક્કી કર્યું. આપને જણાવી દઈએ કે 75 રૂપિયાના સિક્કામાં સંસદ પરિસરની છબી હશે. સિક્કો 44 મિલીમીટર વ્યાસનો હશે, તો આ સિક્કામાં 50% ચાંદી, 40% તાંબુ અને 5% જસત હશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. કોલકાતાના ટકસાલમાં આ ખાસ સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે મોદી સરકાર પર રાષ્ટ્રપતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સેંગોલનો મુદ્દો ઉઠાવીને ગાંધી પરિવારને આડે હાથ લીધો. સ્મૃતિ ઇરાનીએ નિશાન સાધતા કહ્યું કે સેંગોલ આઝાદીનું પ્રતીક છે અને ગાંધી ખાનદાને તેને મ્યુઝિયમના એક ખૂણામાં રાખીને ભારતના ઇતિહાસનું અપમાન કર્યું હતું. નવી સંસદના ઉદઘાટન બાદ હવે સેંગોલનો વિષય વિવાદમાં આવ્યો છે. વિપક્ષી દળો હવે સેંગોલને લઈને સરકાર પર નિશાન સાધી રહ્યા છે, ત્યારે અખિલેશ યાદવે પણ સેંગોલ પર ટિપ્પણી કરી. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે નવી સંસદના ઉદઘાટનમાં સેંગોલની હાજરીને લઈને પ્રતિક્રિયા આપી. અખિલેશે સેંગોલનું જોડાણ 2024ની લોકસભાની ચૂંટણી સાથે હોવાનું જણાવ્યું.
संसद भवन उद्घाटन नो बहिष्कार करनारी कांग्रेस पर केंद्रीय प्रधान धर्मेंद्र प्रधान ने निवेदन आप्यु। तेमणे कांग्रेस ने नकारात्मक विचारधारा धरावती पार्टी गणावी धर्मेंद्र प्रधान ने कांग्रेस ने सलाह आपता कहू कि नवा संसद भवन नु लोकार्पण लोकशाही नो अवसर छे अने तेमा कांग्रेस सहित विपक्षी दळोए पण सामेल थवू जोईए। संसद भवन उद्घाटन नो बहिष्कार करनारा विपक्षी दळों ने केंद्रीय रक्षामंत्री राजनाथसिंह जवाब आप्यो। राजनाथसिंह आ मामले विपक्षी दळों ने सलाह आपता कहू कि नव संसद भवन लोकशाही नो प्रतीक छे, लोकशाही नो विरोध करवो ते योग्य नथी। लोकशाही नो अवसर होय त्यारे कोई ने पण परेशानी न थवी जोईए। अठ्यावीस मेना रोज नवा संसद भवन उद्घाटन थवानुं छे। जेम जेम उद्घाटन कार्यक्रम नजीक आवी रह्यो छे तेम तेम विरोध वधतो जाय छे। विपक्षी दळो अने समर्थक दळो आमने सामने आवी गया छे, एकबीजा पर आरोप प्रत्यारोप लगावी रह्या छे। त्यारे आ मामले शिवसेनाना सांसद संजय राउते सवाल उठाव्या। कार्यक्रममां राष्ट्रपति अने उपराष्ट्रपतिने आमंत्रण न होवानो आरोप लगावी तेमणे मोदी सरकारने आड़े हाथ लीधी हती। तो संसद भवन उद्घाटन कार्यक्रम नो बहिष्कार करनाराओ ने अमित शाहे ट्वीट करीने जवाब आप्यो। केंद्रीय गृहमंत्री अमित शाहे आंगे ट्वीट कर्यु, जेमां तेमणे सवाल उठावता लख्यु कि कांग्रेस पार्टी भारतीय परंपरा अने संस्कृति थी आटली नफरत केम करे छे। पंडित नेहरू ने तमिलनाडुना एक पवित्र शैव मठ द्वारा भारत स्वतंत्रता प्रतीकरूपे एक पवित्र सेंगोल आपवामां आवी। कांग्रेसे पहला पोताना व्यवहार पर विचार करवानी जरूर छे। तो शुक्रवारे केन्द्रनी मोदी सरकार ने नौ वर्ष पूरा थया। आ अवसर पर कांग्रेसे मोदी सरकार ने नौ प्रश्नों पूछा। कांग्रेस तरफथी अदाणीनो मुद्दो, खेडूतोनी आवक बमणी करवी, मोंघवारी अने बेरोजगारी जेवा मुद्दाओ पर प्रश्नों पूछवामां आव्या। साथे ज कांग्रेस पार्टीए नौ वर्षना नौ प्रश्नोनी पुस्तिका पण बहार पाडी। कांग्रेस पार्टीना वरिष्ठ नेता जयराम रमेशे जणाव्युं कि कांग्रेस शनिवारे देशभरना 35 शहेरोमां प्रेस कोन्फरन्स करशे। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સરકારના નવ વર્ષ પૂરા થવા પર કોંગ્રેસે નવ પ્રશ્નો પૂછ્યા છે। ભાજપના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સવાલોનો જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા નવ પ્રશ્નો જુઠ્ઠાણાનું પોટલું છે, આ કોંગ્રેસની બેશરમીની પરાકાષ્ઠા છે। પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તમે ટીકા કરો છો, પરંતુ ટીકાથી દેશની અંદરના સંકલ્પને નબળું પાડશો નહીં, આ એક મોટું અપમાન છે। तो भाजपे 2024 लोकसभा चूंटणी ने लईने नवी रणनीति तैयार कर दीधी छे। पार्टी हाईकमांडे तमाम नेताओं ने आगामी 8 महीना सुधी संपूर्ण रीते जमीन पर काम करवानी सूचना आपी छे। 2024 लोकसभा चूंटणी माटे मिशन यूपी हेठळ राज्यनी तमाम 80 लोकसभा बैठकों ने 3-5 लोकसभा बैठकों क्लस्टर में वहेंचवामां आवी छे। तेमां उत्तराखंडनी 5 लोकसभा सीटों पण समावेश करवामां आव्यो छे। तो आगेवानोने क्लस्टरनी जवाबदारी सोंपवामां आवी छे, तेमां અન્ય રાજ્યના નેતાઓ પણ આ જવાબદારી સોંપવામાં આવી છે। નવા સંસદ ભવનના ઉદઘાટનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઘમાસાણ પણ વધી રહ્યું છે। કોંગ્રેસ સહિત 21 વિરોધ પક્ષોએ નવી સંસદના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો। આ તમામ પક્ષોની માંગ છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાનના બદલે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે। ત્યારે એવામાં કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે પણ આ માંગના સમર્થનમાં નિવેદન આપ્યું છે। શુક્રવારે મીડિયા સાથે વાત કરતા શિવકુમારે જણાવ્યું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ। નવા સંસદ ભવનના ઉદઘાટન પર કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ નિવેદન આપ્યું। ડીકે શિવકુમારે સ્પષ્ટતા કરતા કહ્યું કે અમે પ્રધાનમંત્રી મોદીનો વિરોધ નથી કરી રહ્યા, પ્રધાનમંત્રી મોદી સિસ્ટમનો હિસ્સો છે તેમાં કોઈ પણ શક નથી, પણ રાષ્ટ્રપતિના પણ એક પ્રતિષ્ઠા હોય છે, નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ। 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવામાં આવશે। આ ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપતા વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે, ત્યારે જેડીએસ નેતા કુમારસ્વામીએ જણાવ્યું કે આવો ઉદઘાટન સમારોહ છત્તીસગઢ અને કર્ણાટકમાં પણ થયો હતો। જ્યારે કર્ણાટકમાં વિકાસ સૌંધાનું ઉદઘાટન થયું ત્યારે તેમણે રમા દેવીને આમંત્રિત કર્યા ન હતા, જ્યારે તેઓ કર્ણાટકના રાજ્યપાલ હતા, તો હવે આ રાજકારણ કેમ કરી રહ્યા છે?
नवा संसद भवन उद्घाटन विवाद पर सुप्रीम कोर्ट में करी अरजी फगाव सुप्रीम कोर्टे जाहिरत की अरजी ने फगावी दीधी। सुप्रीम कोर्टे आ मामले तात्कालिक सुनावणी करवानो पण इनकार कर्यो छे। नवा संसद भवन उद्घाटन राष्ट्रपति हस्ते करवामां आवे तेवी मांग साथे सुप्रीम कोर्ट में जाहिर हित की अरजी करवामां आवी हती। जया सुकीन नामना वकीले सुप्रीम कोर्ट में जाहिरत की अरजी करी हती, जेना पर जस्टिस जेके महेश्वरी तेमज पीएस नरसिम्हानी बेचे सुनावणी हाथ धरी। जाहिरत की अरजी पर सुनावणी दरमियान सुप्रीम कोर्टे अरजदार ने सवाल कर्या हता। उत्तराखंड सीएम पुष्कर सिंह धामीए विपक्षी पार्टी पर प्रहार करता कहु कि जयरे वडाप्रधान नेतृत्व में कोई सारू काम थाय त्यारे कांग्रेस विपक्षी दलों में अवरोध उभा करे। आज आ लोग विरोध खातर विरोध कर रहा है जेन कोई कारण नहीं। 28 मे रोज नवा संसद भवन उद्घाटन थानु तेरे विपक्षी पार्टी विरोध कर रही है। तो कर्नाटक में कांग्रेस सरकार बन्या ने हजू समय पण नथी थयो, त्यां भाजपे वायदाओं ने लईने हवे उघराणी करवानुं शुरू करी दीधुं। कर्नाटक में भाजपना सीनियर नेताओ भेगा थया हता, जेमां तेमणे चूंटणी ढंढेरा में कांग्रेसे जनता ने आपेला वचनों याद अपाव्या। महत्वनुं छे कि चूंटणी ढंढेरा में कांग्रेसे कर्नाटकनी जनता ने 5 वचनों आप्या हता। गृहलक्ष्मी योजना अंतर्गत महिलाओं ने दर महीने 2000 रूपया आपवानी वात करी हती, तो ग्रेज्युएट थयेला बेरोजगारों ने दर महीने 3000 रूपया आपवानुं पण वचन आप्युं। छत्तीसगढ़ मुख्यमंत्री भूपेश बघेल केन्द्र सरकार पर प्रहार करने एक मौको छोड़ता नहीं। आ वक्त मोदी सरकार पर शाब्दिक प्रहार करता कहु कि अगौ घनी योजनाओं भारत सरकार की बाद में 90% केन्द्र सरकार ने 10% राज्य सरकार द्वारा आपती थी। मोटा भागनी योजनाओं 50-50% है, जयरे 50% केन्द्र ने 50% राज्य सरकार आपे। मनी लॉन्ड्रिंग केस में छेल्ला एक वर्षथी जेल में रहेला सत्येन्द्र जैन ने सुप्रीम कोर्टे 6 अठवाडिया वचगाळाना जामीन आप्या छे। तेमने लीधा थरथी तबियत सुधारा अने तेमने स्वास्थ्यना आधार पर आ जामीन आपवामां आव्या छे। सत्येन्द्र जैननी तबियत छेल्ला केटलाक दिवसोथी खराब हती, तेमज गुरुवारे तेओ जेलमां वोशरूममां बेहोश थई गया हता। त्यारबाद तेमने एलएनजेपी होस्पिटलमां एडमिट करवामां आव्या। ईडीए तेमना जामीन अंगे सुप्रीम कोर्टमां सुनावणीनो विरोध कर्यो हतो। उत्तराखंड में धार्मिक स्थलों की आसपास गैरकायदे बांधकाम करनाराओ पर तंत्रे कड़क कार्यवाही हाथ धरी छे। धार्मिक स्थलों की आसपास गैरकायदे बांधकामों दूर करवामां आव्या छे। डिमोलिशन की आ कामगीरी पर उत्तराखंड मुख्यमंत्री पुष्कर सिंह धामीए निवेदन आपता कहू कि अतिक्रमण ने लईने उत्तराखंड सरकारे दिशा निर्देश जाहिर कर्या हता, कोई ने परेशान करवानो सरकारनो उद्देश नथी। गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल आजथी 2 दिवस दिल्हीनी मुलाकाते छे। तेओ नीति आयोग गवर्निंग काउंसिलनी बेठकमां हाजरी आपशे, तो आवतीकाले नवा संसद भवनना उद्घाटनमां पण उपस्थित रहेशे। त्यारे आ ऐतिहासिक क्षणना साक्षी बनेला दिल्हीमां तेओ वडाप्रधान नरेन्द्र मोदी साथे बेठक करवाना छे अने विविध कार्यक्रमोमां पण हाजरी आपवाना छे। तेओ रविवारे मोडी रात्रे ज गुजरात परत फरशे अने 29 मे सोमवारे गांधीनगरमां राबेता मुजब मुलाकातીઓને મળશે। अमूले खाटी छाश लॉन्च करी छे। 400 मिलीग्राम छाश मात्र 10 रूपियामां मळशे, जे खास मेळवण अने कढ़ी सहितना उपयोग माटे लॉन्च करवामां आवी छे। प्रथम तबक्कामां मात्र कच्छमां ज शुरू करवामां आवी छे, जे तबक्कावार गुजरात अने समग्र देशमां मळती थशे। तो अमूल फेडरेशनना वाइस चेरमेन अने सरहद डेरीना चेरमेन वालमजीभाई हुंबेले जणाव्युं। कच्छ जिल्ला सहकारी दूध उत्पादक संघ लिमिटेडनी सरहद डेरी द्वारा हाल में कच्छ जिला घर में खाटी छाश पीवानुं चलन छे, ते नवा प्लांट खाते थी तेवा ज स्वादनी अमूल ब्रांड हेठळ खाटी छाशनुं उत्पादन शुरू करायुं छे। जूनागढ़ में ऐतिहासिक ऊपरकोटना किल्ला में रातोरात दबाण हटावाय। रात्रे 12 वाग्याथी दबाण हटावानी कामगीरी शुरू कराई, जे सवार सुधी चाली हती। अनेक प्रकारना थयेला धार्मिक दबाणों पर बुलडोजर फेरवी देवाया। हाईकोर्ट में दबाणों मुद्दे पिटीशन थी हती। नाना मोटा 18 जेटला दबाणों दूर कराया। कलेक्टर एसपीआईजी सहित उच्च अधिकारी रातभर हाजर रहा। 1950 पछी किल्ला में थयेला धार्मिक स्थानों दबाण थयुं हतुं। किल्लानुं 60 करोड़थी वधुना खर्चे रिनोवेशन करवामां आव्युं। हवे थोड़ा ज समय में ऊपरकोट किल्लाने लोको माटे खुल्लो मुकाशे। तो पाटण एपीएमसीमांथी छूटी पड़ेली सरस्वती एपीएमसीनी चूंटणीनी जाहेरात थई छे। जिला रजिस्टर द्वारा 18 ऑगस्टना दिवसे चूंटणी जाहेर कराई छे। सरस्वती
खेतीवाड़ी उत्पन्न बजार समिति पास माळखागत सुविधा अने मकान तथा अन्य कोई व्यवस्था नहीं होवा छता चूंटणी जाहेरात थई रही छे। गुजरात राज्य खेती बजार ग्राम्य अर्थतंत्र विभाग नियामक द्वारा खेतीवाड़ी उत्पन्न बजार समिति सरस्वती खेडूत विभाग की 10 वेपारी विभाजनी 4 सहकारी खरीद वेचाण मंडळीओ विभाग की 2 एम कुल 16 बैठकों की सामान्य चूंटणी माटे जाहेरनामुं बहार पाड्युं। नवाईनी वात ए छे के छेल्ला 5 वर्षथी कागळ पर चालती आ सरस्वती खेतीवाड़ी उत्पन्न बजार समिति जेनी मुद्दत पूरी थवा आवी रही छे अने हवे फरी एकवार चूंटणीनो माहोल सर्जायो छे। विद्युत सहायक परीक्षा कौभाड मामले फरी साबरकांठानुं नाम गूंज्युं। भरती कौभाडमां साबरकांठा जिल्लाना शख्सनी संडोवणी सामे आवी सूरत क्राइम ब्रांचे ईलोलना एक शख्सनी अटकायत करी। साबरकांठा जिल्लामां पण 15-20 लाख खर्ची नोकरी मेळवानी चर्चा चाली रही छे। जिल्लामां अन्य लोकोना नाम खुले तेवी शक्यता छे। रिलायंस ग्रुपना नीता अंबाणी गुजरातनी मुलाकाते आव्या। दरमियान तेमणे गांधीनगरमां कोटेश्वर महादेवजीना दर्शन अने पूजा करी नीता अंबाणी महादेवजीनी आरती उतारी हती। महत्वनुं छे कि नीता अंबाणी मुंबई इंडियन्स फ्रेन्चाइजीना मालिक छे। शुक्रवारे अमदावादना नरेन्द्र मोदी स्टेडियममां मुंबई इंडियन्स अने गुजरात टाइटन्स वच्चे सेमीफाइनल मेच हती। दरमियान तेमणे कोटेश्वर महादेवना दर्शन कर्या हता। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે જ્યારે 28 અને 29 મે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આવનારા 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અમદાવાદમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો। અમદાવાદના એસજી હાઈવે થલતેજ ઇસ્કોન બોપલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। પોતાપાલડી પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। પાંજરાપોળ સરખેજ ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા જુલાઈમાં યોજાશે। એક અથવા 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે। ગુજરાત શૈક્ષણિક એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ ઉપર ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। 5 જૂન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે। કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે। રાજ્યમાં લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારની રાહનો અંત આવ્યો છે। હવે એક પરીક્ષાને બદલે અલગ અલગ 4 પરીક્ષા લેવામાં આવશે। જાહેરાત ક્રમાંક 206, 207, 208 અને 209ની પરીક્ષા જૂનના અંત માસમાં યોજવામાં આવશે। સીપીટી પરીક્ષા લેવામાં આવશે નહીં। વર્ગ 3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ જાહેર થશે નહીં। ઉનાળામાં આઈસ્ક્રીમની ધૂમ વેચાણ થાય છે, પરંતુ આઈસ્ક્રીમ ખાતા ચેતવા જેવા સમાચાર સુરતથી સામે આવ્યા। સુરતમાં અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતા એકમોમાંથી લેવાયેલા 6માંથી 4 સેમ્પલ ફેલ ગયા। મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાના તપાસ અર્થે વેસુ સ્થિત સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા, જેમાંથી ખાઉધરા ગલીની હનુમંતે આઈસ્ક્રીમ એન્ડ લિક્વિડ, કતાર ગામની અમરદીપ આઈસ્ક્રીમ, ઉધરાની બાલાજી આઈસ્ક્રીમ સહિત ડિંડોલીની ભરકા દેવી આઈસ્ક્રીમના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે, જેને લઈને એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। સુરત મહાપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમનું વેચાણ કરતી વધુ 2 જાણીતી દુકાનો ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। ભાગળ ખાતે આવેલી હનુમંતે આઈસ્ક્રીમ અને ફાલુદા નામની વધુ 2 સંસ્થાઓ પર તપાસ શરૂ કરી। અગાઉ આ એકમની જ મુખ્ય બ્રાન્ચમાંથી લેવામાં આવેલા આઈસ્ક્રીમના નમૂના ફેલ નોંધાયા હતા। સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં અસુવિધા મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાએ ફરિયાદ નોંધી। 28 દિવસ પહેલા મુખ્યમંત્રીએ આ બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું, જેથી અમિત ચાવડાએ આકસ્મિક મુલાકાત લીધી। તેમણે કહ્યું કે બસ સ્ટેન્ડમાં શૌચાલયને તાળા જોવા મળ્યા, સીસીટીવી કેમેરા ન હોવાથી મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠાવ્યા। બસ સ્ટેન્ડમાં ભારે ઉનાળે આકરા તાપમાં છેલ્લા 10 દિવસથી પાણીની પરબમાં પાણી આવતું નથી। રૂપિયા 500ની નોટોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રૂપિયા 2000ની નોટ બદલવાની પ્રક્રિયા વચ્ચે બેંકોમાં રૂપિયા 500ની નોટની અછત સર્જાઈ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને 24 કલાકમાં નોટો છાપવા માટે કહ્યું છે। રૂપિયાની 500ની નોટ બંધ 2000ની નોટ બંધ થયા બાદ ભારતીય રિઝર્વ બેંક તરફથી નવો ઓર્ડર કરવામાં આવ્યો છે।
केन्द्र सरकार द्वारा 2000 की नोट पर सप्टेम्बर महीना बाद रोक लगावा आवी छे। नोटो बदलवा माटे सरकारे 4 महीना नो समय आप्यो छे। आटलो समय नोटो बदलवा माटे पर्याप्त छे। आरबीआई द्वारा स्पष्टता करवामां आवी छे कि 10 नोटो बदलला आवता लोको पासेथी कोई पण प्रकारनो फॉर्म भरावामां नहीं आवे। त्यारे सोनी एसोसिएशन द्वारा एक केवायसी फॉर्म बहार पाडवामां आव्युं छे, जेनी अंदर 2000 नी नोट जे पण ग्राहके आपी हशे तेनो आधार कार्ड के पान कार्ड पण लेवामां आवशे। ते फॉर्म वेपारी पोतानी पासे राखशे। सोनानी किंमत जेटली हशे तेटली ज रहेशे। तेमां कोई पण प्रकारनो वधारो करवामां नहीं आवे। मात्र डिपोझिट भरवाना समये वेपारीओने जे पैसा भरवाना होय छे तेवा नॉमिनल चार्ज 50 કે 100 રૂપિયા લોકો પાસેથી એક્સ્ટ્રા વસૂલવામાં આવશે। બુલિયન વેપારીઓ દ્વારા પોતાના ફાયદા માટે આ ફોર્મ ભરવામાં આવી રહ્યું છે। અમરેલીના સાવરકુંડલા ખાતે આવેલા જૈન વિદ્યાર્થી ગૃહ સેન્ટર ખાતે લીલીયા વિધાનસભાની કારોબારીની બેઠક યોજાઈ હતી। બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેંકરિયા, પ્રભારી ભરત બોઘરા, સાંસદ નારાયણ કાછડિયા, ધારાસભ્ય મહેશ કસવાલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ માર્ગદર્શન આપ્યું હતું। कृषि प्रधान राघवजी पटेले राजकोट में महत्व निवेदन आप्यु। खेडूतों ने नकली बियारण वेचनारा लोकोथी चेतवानी सलाह आपी छे। आ साथे तेमणे बियारण खरीदती वखते खेडूतों ने पहोंच लेवानी पण अपील करी छे। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનને લઈને ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ સતત બીજા દિવસે પણ બંધ રહી। તેજ પવનના કારણે દરિયામાં કરંટ હોવાથી ફેરી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો। યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને ફેરી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો। જોકે બેટ દ્વારકા દર્શન આવતા યાત્રિકો ફેરી બોટ સર્વિસ બંધ હોવાથી બેટ દ્વારકાના દર્શનથી વંચિત રહ્યા હતા। સુરતમાં વાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે અનેક વાતો પર સ્પષ્ટતા કરી। ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી, હું તો માત્ર હનુમાનજીની પાર્ટી સાથે જોડાયેલો છું। વડોદરામાં વાગેશ્વરધામના દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। નવલખી મેદાનમાં કાર્યક્રમના આયોજન કમલેશ પરમાર અને તેમની ટીમે ભૂમિપૂજન કર્યું। દિવ્ય દરબારને લઈને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નવલખી મેદાનમાં પોલીસ બાઉન્સર તેમજ સ્વયંસેવકોનો કાફલો તૈનાત રહેશે। દિવ્ય દરબારમાં આવનારા લોકો માટે 5થી વધુ સ્થળો પર પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે। રાજકોટમાં બાલાજી મંદિરમાં બાંધકામ મામલે બંને પક્ષોને જિલ્લા કલેક્ટરે સાંભળ્યા હતા। ગજાનંદ ધામ કરણસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિ તેમજ ગજાનંદ ધામ સમિતિના સભ્યોને પણ જિલ્લા કલેક્ટરે સાંભળ્યા હતા। કલેક્ટરે બંને પક્ષકારોને સાંભળ્યા બાદ પુરાવાઓ સાથે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે। દ્વારકાધીશ મંદિરમાં ચલણી નોટો ઉડાવવા અંગે ખંભાળિયા કલેક્ટર કચેરીમાં હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું। દ્વારકાધીશ સમક્ષ નોટ ઉડાવવા મામલે જવાબદારો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી। દ્વારકાધીશ મંદિરમાં વીઆઈપી દર્શન બંધ કરવા તેમજ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકા ચોમાસા પૂર્વે એક્શનમાં આવી ગઈ છે। ભરૂચ શહેરમાં જર્જરિત 378 ઇમારતોના માલિકોને મકાનો ઉતારી લેવા કે મરામત કરવાની નોટિસ આપી છે। જોકે કેટલાક મકાન માલિકોના નોટિસોને ગણકારતા નથી, જેના કારણે ચોમાસામાં મકાન ધરાશયી થતા આસપાસના લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે। પાલિકાએ મકાન માલિકો સામે લાલ આંખ કરીને દંડની કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં થાન પંથકમાં ચાલતી ખનિજ ચોરી મામલે પુરાવા સાથે સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી। સ્થાનિક આગેવાન રાજુ કરપડાએ દર વર્ષે 2000 કરોડની ખનિજ ચોરી થતી હોવાનો આક્ષેપ કર્યો। કલેક્ટરે